તો શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી થઈ, દાહોદના બળવંતસિંહ ડાંગરે એસીબીમાં અરજી કરી છે. ફરજમાં અનિયમિતતા, નાણાકીય ઉચાપતની ફરિયાદ સાથે અરજી, વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના પગાર લીધો હોવાની પણ ફરિયાદ. ભીખા પટેલે 19 વર્ષથી શિક્ષક તરીકે ફરજ નથી બજાવી, સામાન્ય શિક્ષક હોવા છતાં લક્ઝુરિયસ લાઈફ જીવે છે જીવવાનો અરજીમાં જે લક્ઝુરિયસ લાઈફ જીવવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભીખાભાઈએ પોતાની દીકરીના લગ્નમાં 50 લાખનો ખર્ચ કર્યો હતો. ભીખાભાઈએ પાટણમાં વૈભવી બંગલો પણ બનાવ્યો છે. સંગઠનમાં ખોટા બિલો મૂકીને નાણાંની ઉચાપત કરી છે. બળવંતસિંહે ભીખા પટેલની પ્રતિનિયુક્તિ સામે પણ સવાલ ઉઠાવ્યા. બળવંતસિંહ ડાંગરે ભીખા પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તો ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી કરવામાં આવી છે. બળવંતસિંહ ડાંગર જે શૈક્ષિક સંઘના પ્રમુખ છે તેમની વિરુદ્ધ તેમણે અરજી કરી છે અને તેમણે કહ્યું છે કે ભીખાભાઈ પટેલ એ 19 વર્ષથી શિક્ષક તરીકે ફરજ નથી બજાવી રહ્યા. સાથે તેમણે સંગઠનમાં ખોટા બિલો રજૂ કરીને અને ઉચાપત પણ કરી છે, કારણ કે પગાર લીધો બાળકોને ભણાવ્યા નહીં, એ વાત તો સાચી છે જ, એટલે કે પોતાની ફરજ તો નથી નિભાવી રહ્યા, પરંતુ પોતાની દીકરીના લગ્નમાં 50 લાખનો ખર્ચ કર્યો છે તો પછી એ પૈસા આવ્યા ક્યાંથી? પાટણમાં તેમણે વૈભવી બંગલો બનાવ્યો છે તો પછી એ રૂપિયા તેમની પાસે ક્યાંથી આવ્યા? ફરજ પ્રત્યે અનિયમિતતા અંગે તો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ નાણાકીય ઉચાપતનો પણ આક્ષેપ ભીખાભાઈ પટેલ પણ કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ જો ફરજ પર હાજર થતા નથી તો પછી તેમને મહત્વના પદ આપવામાં કેમ આવ્યા? અને મહત્વનું પદ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે તેનો દુરુપયોગ કરીને અને નાણાકીય ઉચાપત તેઓ કરી રહ્યા છે, કારણ કે આ સાબિત થાય છે કે એક શિક્ષકનો પગાર તેમને મળે છે ભલે તેઓ અભ્યાસ નથી કરાવતા, અને આ શિક્ષકના આ પગારમાં શું તે વૈભવી બંગલો બનાવી શકે? શું પોતાની દીકરીના લગ્નમાં 50 લાખ રૂપિયા ખર્ચ કરી શકે? આવી વૈભવી લાઈફસ્ટાઈલ જીવી શકે? આ બધા પ્રશ્નોને લઈને તેમના સામે નાણાકીય ઉચાપતનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમણે અરજી કરી છે એવા બળવંતસિંહ ડાંગર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બળવંતસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું. બળવંતસિંહજી, એસીબીમાં આપે અરજી કરી છે, શું આપની પાસે કોઈ પુરાવા છે? હા મેડમ, મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં ભીખાભાઈ રેવાભાઈ પટેલના વિરુદ્ધમાં અરજી કરેલી છે. મારી પાસે તમામ દાર્શનિક પુરાવા છે. એન્ટી કરપ્શન બ્યુરો વાળાની કચેરી દ્વારા શિક્ષણ વિભાગને આ અરજી તબદીલ કરવામાં આવી છે ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કાર્યવાહી કરવા માટે, પરંતુ આજ દિન સુધી શિક્ષણ વિભાગે કોઈ પણ જાતની ભીખાભાઈ પટેલ પર કાર્યવાહી કરેલી નથી અને શિક્ષણ વિભાગ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભીખાભાઈ પટેલને છાવરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. મેડમ જી, આપે જે એસીબીમાં અરજી કરી છે કે તેઓ અભ્યાસ કરાવવા નથી જતા, 19 વર્ષથી ફરજ પર હાજર નથી થતા, તેમ છતાં વૈભવી બંગલો છે, 50 લાખનો એમને દીકરીના લગ્નમાં ખર્ચ કર્યો હતો, તો આપને એના કોઈ એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, નાણાકીય ઉચાપત કરી છે, તે અંગે સાબિતી કરવા માટે કોઈ પુરાવા છે ખરી? મેડમ, સ્ટેટ રિસોર્સ પર્સનમાં તરીકે જે ગાંધીનગરમાં એ ફરજ બજાવે છે એમના હાજરી પત્રક મારી પાસે છે. એમણે નોકરી કરી નથી, ત્યાં ફરજ ઉપર ગેરહાજર છે, છતાં પણ સ્ટેટ રિસોર્સ પર્સનની કચેરી દ્વારા તેઓને પગાર ચૂકવવામાં આવે છે, અને પાટણ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ તેઓને ખોટા ભથ્થાઓ ચૂકવવામાં આવેલા છે, એના દાર્શનિક પુરાવા મારી પાસે છે. મેડમ, આપની સાથે અન્ય કોઈ સાક્ષી છે? જે સ્કૂલમાં તેઓ નોકરી કરે છે ત્યાંના કોઈ આચાર્ય હોય, જે સહકર્મી શિક્ષકો હોય, તે પણ આપની સાથે અરજીકર્તામાં જોડાયા છે સાક્ષી તરીકે? ના, હાલમાં તો કોઈ જોડાયા નથી મેડમ, પણ ગડા ગ્રામ પંચાયતના સરપંચે પણ તેમના વિરુદ્ધમાં સીએમ કાર્યાલયમાં ફરિયાદ કરી હતી, અરજી કરી હતી, એ તપાસની પણ યોગ્ય તપાસ થઈ નથી, અને એનામાં પણ શિક્ષણ વિભાગની કચેરીઓ દ્વારા ભીનું સકેલવામાં આવ્યું છે. મેડમ બિલકુલ, એસીબીમાં આપણે અરજી કરી છે, હવે આગળની કાર્યવાહી હવે એસીબી દ્વારા કરવામાં આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે, કારણ કે જેને શિક્ષણ વિભાગ સાચવતું હોય તો એસીબી સવાલ કરશે કે નહીં તેમની પાસે પણ મોટો સવાલ. આગળની આપણી રણનીતિ શું રહેશે? હા મેડમ, મેં સીએમ મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્વાગતમાં અરજી કરેલી છે, અને સીએમ કાર્યાલય દ્વારા આ 12/8 ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર તપાસ બાબતની તપાસ અગ્રસચિવ, પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવને સોંપી છે. જી આભાર, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલની આખરે મુશ્કેલી વધી અને મફતનો પગાર લેતા ભીખા પટેલ સામે તપાસના આદેશ અપાયા. સીએમઓએ આપ્યા છે તપાસના આદેશ. તપાસના આદેશનો પત્ર સંદેશ ન્યૂઝ હાથે લાગ્યો છે.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવને તપાસ કરવા આદેશ. શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલની મુશ્કેલી વધી. વર્ષોથી તેઓ મફતનો સરકારી પગાર લે છે, અલગ અલગ ભથ્થા પણ લે છે. તેમના વિરુદ્ધ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભીખાભાઈ પટેલ વિરુદ્ધ સીએમઓએ તપાસના આદેશ આપ્યા. 12 ઓગસ્ટે આ આદેશ આપ્યાનો લેટર સંદેશ ન્યૂઝના હાથે લાગ્યો છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તેનો લેટર અત્યારે આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો.